أنت حبيبي ونور العيون حسن نور العيون كل فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون كل فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. عزیزان محترم، કરબલાના વાક્યાથી આપણને એક સબક મળે છે કે એક શખ્સ જ્યારે દુનિયાની લાલચમાં એકદમ આંધળો થઈ જાય છે અને જ્યારે તે દિલ ખટન થાય અને તે દિલના અંદરમાં હિદાયતને આવવું મુમકિન ન હોય ત્યારે તે શખ્સની કેવી હાલત થઈ જાય છે. તે શખ્સ હકને બાતિલ સમજે છે. તે શખ્સ એક નેક અને પરહેજગારને ઝાલિમ અને મુજરિમ સમજે છે અને મુજરિમ અને ઝાલિમને નેક અને પરહેજગાર સમજે છે. એ શખ્સ ગુનાહોને હલાલ સમજે છે અને વાજિબાતને ગુનાહનું કામ સમજે છે. ઉમર ઇબ્ને સાદ તેના લશ્કરીઓને મુખાતિબ થઈને કહ્યું, યા ખૈલલ્લાહ ઇરકબી વબિલ જન્નતે અબશરી. એ ખુદાના ઘોડાઓ તમો સવાર થાઓ અને જન્નત તરફ બશારત હાસિલ કરી લ્યો. એ ઝાલિમ કે જેઓ ખુલ્લી તલવાર લઈ અને રસૂલે ખુદાના નવાસા ઉપર હુમલો કરતા હતા છતાં પણ તેઓને ખુદાના ઘોડા સમજતા હતા અને તેઓને જન્નતના હકદાર સમજતા હતા. કુરાન શરીફના અંદરમાં એક આયત છે, વહુમ યહસબુના અન્નહુમ યુહસિનુના સુનઆ. તેઓ વિચાર કરે છે કે તેઓ સારું કામ કરી રહ્યા છે, હાલાંકે તે કામ એક ખુલ્લી નાફરમાની અને ખુલ્લી ગુમરાહી અને તે બાતિલનું કામ કરવામાં આવી રહ્યું હોય. જ્યારે ઇમામ હુસેન અલી સલામના સરને તેઓ કલમ કરી રહ્યા હતા ત્યારે તકબીરના નારા બુલંદ થતા હતા. જે પ્રમાણે આજના ઝાલિમો જ્યારે તે મોમિનોને હાથ બાંધી અને ઝબે કરતા હોય છે ત્યારે આપણે ફિલ્મોને આંખોથી જોયા છીએ કે કેવી રીતના ઝાલિમો મોમિનોના સરને કલમ કરતા તકબીરનો આવાજ બુલંદ કરતા હોય છે. આ નવી વાત નથી, પણ આ શૈતાનિયત તે બની ઉમૈયાના જમાનાથી ચાલુ થઈ ચૂક્યું હતું. ઉમર ઇબ્ને સાદ તેના સિપાહીઓને કહ્યું, અલૈયા બિન નાર, કે મને તમે આગ આપો, લે અહરિકા બુયુત અઝ-ઝાલિમીન અલા રુઉસિહિમ, જેથી કરી અને હું, ઉમર સાદ કહે છે કે મને તમે આગ આપો જેથી કરીને હું ઝાલિમોના ખૈમાઓને બહારી નાખું અને તે ઝાલિમો તે ખૈમાઓના અંદરમાં હોય. માઝલ્લા માઝલ્લા, તે રસૂલને નવાસીઓને આ ઉમર ઇબ્ને સાદ ઝાલિમ સમજે છે. અઝીઝાને મહતરમ, બહુ જ દિલ દુખાય એવી વસ્તુ એ છે કે જ્યારે મોમિનો તે ઈમાનદારીના અંદરમાં હોય, પરહેજગારી તકવા અને અલ્લાહનો ખોફ તેઓના દિલના અંદરમાં હોય, તેઓથી વધારે ઈમાનદાર કોઈ ના હોય, પણ ઝાલિમો તે મોમિનોને હલકા સમજતા હોય. ઝાલિમો અને મુનાફિકો તે મોમિનોને મુજરિમ અને ક્રિમિનલ સમજતા હોય, હાલાંકે ખુદ તેઓ જ ઝાલિમ, મુનાફિક, મુજરિમ અને ક્રિમિનલ તેઓ જ હોય છે. પણ કરબલાના અંદરમાં કેટલું સબર ખપે કે તે રસૂલની નવાસીઓને ઝાલિમ સમજવામાં આવે છે અને ખુદ જે પોતાની બે ત્રણ દુનિયાની ચીજ સારું થઈ તેની આખિરતને બરબાદ કર્યો અને બીજા કોકની લિઝ્ઝત સારું થઈ અને પોતાની દુનિયા અને આખિરતને બરબાદ કર્યો. અઝીઝાને મહતરમ, એ જ પ્રમાણે બની ઉમૈયા હંમેશ માટે મોમિનોના ખિલાફ એ પ્રમાણે એન્ટોક્સ રાખતા હતા અને આ પ્રમાણે ખરાબ વાતો પ્રચાર કરતા હતા અને મોમિનોના ખિલાફ એ પ્રોપોગંડા કરતા હતા. પણ હક હક હોય છે. સૂરજને ઢાંકવાથી તે સૂરજ ઢંકાઈ નહીં જાય. અને ઇમામે સાદિક અલી સલાતુ વસલામ એક અસહાબને એ સોનું દેખાડ્યું અને કહ્યું કે અયે મારા અસહાબ, અગર જો આખી દુનિયા કહે કે આ રૂપું છે તો શું આ સોનું રૂપું થઈ જશે? અસહાબે કહ્યું કે હરગીઝ નહીં યબના રસૂલિલ્લાહ. ઇમામ અલી સલામ તે અસહાબને રૂપું દેખાડ્યું અને કહ્યું, આખી દુનિયા અગર જો કહે કે આ સોનું છે તો શું આ સોનું થઈ જશે? તે શખ્સે કહ્યું, હરગીઝ નહીં યબ્ન રસૂલિલ્લાહ. એટલા માટે હક હક હોય છે. અમુક ટેમ ઝાલિમો તે હકને છુપાવતા હોય અને તે હકને બાતિલથી ઓળખાવતા હોય અને પ્રચાર કરતા હોય, પણ અમુક વખત એ હક કદાચ અમુક માણસોના નજરમાં ફ્લુ થઈ જશે. પણ એ હક એક એવો દિવસ આવશે કે એ હક ચમકવાનો જ છે અને ઝાલિમોની હરેક કોશિશ
ناکام تھوانی چھے امام حسین علیہ الصلوۃ والسلام تے بی بی اونے وصیت میں کہیو کہ تمو صبر کر جو تمو اخلاق تے پیش آو جو تمی دھرم نا کردار تے پیش آو جو جیتی کری نے تمو سارو مثال پیش کری شکو انے آ سارا مثال پیش کروانا اثر تھی تے ظالموں نا پروپوگاند رد تھی جاسے انے باطل تھی جاسے ایو جی تھیو کہ جے بی بی اونے ترک انے دیلم نا કેદીઓ તરીકે ઓળખાવવામાં આવતા હતા કે જાણે કે આ માઝલ્લા મુશ્રિકના ટોળાઓમાંથી આ કેદીઓ પકડાઈ ગયા છે પણ જ્યારે ચોથા ઇમામ અલી સલાતો સલામ હાથમાં હાથ કરી અને પગમાં બેડિયા જ્યારે તિલાવત કલામે પાક કરતા હતા જ્યારે તે સારા અખલાક જનાબે ઝૈનબના પેશ આવતા હતા ત્યારે માણસોને હક ખબર પડી અને સર્વે માણસોના દિલના અંદરમાં બની ઉમૈયા પ્રત્યે નફરત એકદમ ગહેરાઈમાં કોતરાઈ ગઈ અને તેનો અસર એ થયો કે સર્વે બન્યું મૈયાને નફરત કરતા થઈ ગયા અને સાથે મળી 70 વર્ષના અંદરમાં બન્યું મૈયાનું મૂળ અને જડ તેઓ ઉખેરી અને તેઓને જન્મ હાસિલ કર્યા હતા بأرض الحاضرية شهيد بالغاضرية قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسين نور العيون قل لفديتك تراه يرحمني شهيد અઢાર માહે સફર આજની તારીખોમાં જનાબે ઓઆઈસે કરની સિફિનની લડાઈમાં શહીદ થયા કે આ પણ એક બહુ જ પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના નેક અને પરહેજગાર અસહાબોમાંથી હતા અઢાર માહે સફર આજની તારીખોમાં 1306 હિજરી સનમાં અબકાતુલ અનવારના લેખક મહાન અલ્લામા મીર હામિદ હસન હિન્દી કે જે બહુ જ ઉત્તમ કિતાબ લખેલા છે તે આજની તારીખોમાં ઇંતેકાલ પામ્યા قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسين نور العيون قل لفديتك تراه يرحمني شهيد هل يرحمني والسلام عليكم ورحمة الله وبركاته نور العيون كل فديتك تراه يرحمني شهيد هل يرحمني